अगर तमने आ वीडियो सारो लागे तो थैंक्स पर जरूर क्लिक करजो अने तमारो प्रेम मोकलो। वाह भाई वाह, तू आटलो मोटू दगो करवा जाई रही हो तो? अरे भाई, तू राधा ने प्रेम करे छे तो हा वात मने केम न कीधी? भाई माटे प्रीतनी कुर्बानी देवा जाई रही हो तो? नहीं, आहू नहीं थवा दो। बेप्रेमी पंखीड़ाओ ने हूं जुदा नहीं थवा दो। शंकर, तारी जिंदगी नु शू? मम्मी पापा आवात क्यारे नहीं माने। हा सगाई थशे, जरूर थशे, पण शंकर साथे नहीं, श्याम साथे। बस हूँ कहूँ तेम तारे करवानू छे। हा दुनिया जेने शर्माळ नमालो बायलो शिकंडी जेवो गणे छे, हे आ दुनिया ने बतावूज पड़शे के आ शंकर शू करी शके छे, शू करी शके छे। शंकर, सारू थयो तू सगाई माटे तैयार थई गयो। तमे चिंता न करो। पापा, पापा आ गई गई गगरी, आओ बेटा आओ। पापा, आ कार्ड में तो शंकर नु नाम छे, पर हूं तो श्याम ने प्रेम करू छु। अरे दीकरा, आओ मारी पासे आओ। अरे दीकरी, श्याम तो शंकर नो नानो भाई छे અને શંકર એનો મોટો ભાઈ છે। ના પપ્પા, હું શંકર ની સાથે સગાઈ નહીં કરું, હું શ્યામ ને પ્રેમ કરું છું। શંકર, મને માફ કરી દે, મળતા ચહેરાના કારણે હું તને શ્યામ સમજી બેઠી અને મેં સગાઈ માટે હા પાડી દીધી। હું આ સગાઈ નહીં કરી શકું। શ્યામ? રાધા, આજ તો મારો શ્યામ છે। રાધા, શ્યામ શંકરનો હમશકલ ભાઈ છે। હું મારા શ્યામની આંખોમાં છુપાયેલા પ્રેમને ઓળખું છું। બોલ શ્યામ, બોલ કે તું જ મારો શ્યામ છે? હું શ્યામ છું। રાધાનો પ્રેમ મેળવવા માટે મારે આ નાટક કરવું પડ્યું। નાટક? આ બધું નાટક શંકર નું લાગે છે। ક્યાં છે શંકર? શંકર, આ બધું શું છે? ઠાકોર, શંકર નહીં, શિખંડી કો શિખંડી। હા પપ્પા, પપ્પા, આ નાટક કરવા માટે તમે જ મને મજબૂર કર્યો છે। અરે, તમને તો ખબર જ હતી કે તમારો દીકરો નપુંસક છે, છતાંય તમે રાધાની જિંદગી બગાડવા જઈ રહ્યા હતા। ઠાકોર, ઠાકોર જયરાસિંહનો દીકરો નપુંસક છે એની જાણ થશે તો આભરું જશે। પણ તમને શું ખબર, રાધા અને બંનેની જિંદગી બગાડવા જઈ રહ્યા હતા। મારો ભાઈ શ્યામ રાધાને ખૂબ જ પ્રેમ કરે છે, સગાઈ તો રાધા અને શ્યામની જ થશે। બસ બેટા બસ, અરે મજાકની પણ કોઈ હદ હોય, કહી દે કે આ બધું ખોટું છે। નહીં માં, તારો આ દીકરો નપુંસક છે। આ ઘર, સંસાર, સમાજના કોઈ પણ સાથે સંબંધથી મારે કોઈ લેવા દેવા નથી।
તારો દીકરો એક એક પાવયો છે અને આજથી એ જ તારો આ દીકરો ઘર સંસાર સમાજનો ત્યાગ કરીને પાવૈયાઓની અલૌકિક દુનિયામાં જતો રહેશે. શંકર, કહી દે આ વાત ખોટી છે. હું જાણું છું મારી અને રાધાની સગાઈ કરાવવા માટે તું આ નાટક કરે છે. ના ભાઈ, ના ભાઈ, ના. હા, કડવી હકીકત છે. તારો આ ભાઈ પાવૈયો જ છે અને હવે તે પાવૈયાઓની દુનિયામાં અલોપ થઈ ગયો છે. રાધા અને શ્યામ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. તેની સગાઈ કરો. એ અંકાર, તમારું આ નાટક જરા છે? તું દોસ્તીમાં મને આટલો મોટો દગો આપશે? મેં વિચાર્યું નહોતું. રાધા, જાઓ, રાધાને લઈ જાઓ. હવે આ સગાઈ નહીં થાય. ભેજડાઓના ઘરમાં મારી દીકરી મોકલીને ચાલો. ખાતરી શું હે? અમને છોડીને ના જાઓ. તમે સમજતા કેમ નથી? હું એક પાવૈયો છું. પાવૈયાને આ સંસારમાં જીવવાનો કોઈ હક નથી. મને મારી જિંદગી જીવવા દો. હસ્તી હું શંકર નથી, શિખંડી છું. શિખંડી સંસારની મોહ માયા છોડીને તમારા ચરણોમાં આવ્યો છું. મને તમારા ચરણોમાં સ્થાન આપો. આ અલૌકિક દુનિયામાં આવતા પહેલા એટલું યાદ રાખજો કે અહીંયા મા બાપ, ભાઈ બહેન બધા સંબંધો તારે ભૂલવા પડશે.
જાણું છું, એક પાવયો ધારે ને તો એ આ દુનિયા અને સંસાર માં જીવા નથી દેતી. આજથી મારું બધું જ તમે જ છો. લાગણીના તમામ સંબંધો તોડીને હું આ અલૌકિક દુનિયામાં મારી જિંદગી જીવવા આવ્યો છું. અલોક નિરંજન, અલોક નિરંજન, ભિક્ષાન દહી મૈયા. પધારો મહારાજ, આપને ભિક્ષામાં શું જોઈએ છે? જો ભી દેગી વો મૈયા લે લુંગા, પણ તુમારે હાથો સે નહીં લુંગા, તમારી લડકી કે હાથો સે હી લુંગા. ભલે મહારાજ, આપ ચિંતા ન કરો, મારી દીકરી રાધા કુંવારી છે, હમણાં જ એને બોલાવું છું. રાધા, રાધા નીચે આવ તો દીકરી. ચકા સામનું કામ કરી નાખી તે. ઇસ ઘર કા કભી કલ્યાણ નહીં હો સકતા. જિસ ઘર મે લડકી ઉદાસ હો ઉસ ઘર કા કભી કલ્યાણ નહીં હો સકતા. મહારાજ, હું હમણાં જ ભિક્ષા લઈ આવું. રાધાબેન, મને શ્યામે મોકલ્યું છે, તમને જલ્દી ખોડિયાલ મને મંદિરે બોલાવે છે. એમ, મારો શ્યામ શું કરે છે? લે રાધા, આ મહારાજને ભિક્ષા અને દક્ષિણા આપી દે. અઘોરી બાબા કી બાત ભૂલ મત જાના, ખોડિયાલ માં કે મંદિર જાના જરૂર. અભી ચલી જાઓ બચ્ચી. અલોક નિરંજન. ભલે મહારાજ. રાધા, આ ઘોરી બાવાના ચમત્કારિક પગલા પડતા તારા ઉદાસ ચહેરા પર કેવી ખુશી છવાઈ ગઈ છે. એમ કર, તું અત્યારે જ ખોડિયારમાંના મંદિરે જઈ આવ. અમે તારા પપ્પા અત્યારે ઘરમાં નથી. જા બેટા, જઈ આવ. મમ્મી, હું હમણાં જાઉં છું. ભલે બેટા. તારી હિંમત ખબરદાર, જો આજ પછી રાધાની સામે જોવી પડશે તો તું કદી ઝૂકી નથી અને ઝૂકશે પણ નહીં. પ્રેતના દુશ્મનોના વારનો જવાબ દેતા આ શ્યામને બરાબર આવડે છે. એ ઇજડા, તું શું કરી લેશે? હજી તમને શ્યામની તાકાત દેખાવાને. રાધા, શ્યામ, કોઈની દીને પ્રીતની તાકાત. શ્યામ, તને હું જોઈ લઈશ. બક્ષિસ આપો, બક્ષિસ. તમારે ત્યાં બાબુ આવ્યો છે. હા, પૈસા. ના પૈસા? અરે પૈસા જ લેવા હોય ને તો જાઓ ઠાકોર જયરાજ સિંહના ઘેર. ભાઈ, બક્ષિસ તો એમનો હક છે, એમાં તમને શું વાંધો છે? તને નથી ખબર દોસ્ત, આજે થોડો પાવૈયો દેખાય છે ને, એ ઠાકોર જયરાજ સિંહનો દીકરો છે. ભીખ માંગવી હોય ને તો જા તારા ઠાકોરની હવેલી. એ માય પત સિંહ, આજે તે પાવૈયાની જાતને લલકારી છે. અરે બક્ષિસ માંગવી એ અમારો હક છે, અમે કોઈ ભીખ નથી માંગતા. હવે એક પણ શબ્દ બોલ્યો છે તો જા. એ જા, જા. શું બગાડી લેવાનું તમારે? અરે અમે તો અહીં આ દીકરાને આશીર્વાદ આપવા આવ્યા છે, તેથી અહીં બબાલ નથી કરતી. પણ સાંભળી લેજે, તારા અપમાનનો બદલો આ શિકંડી જરૂર લેશે. ચાલ રેખા. હાય હાય હાય, નકો જાય મુવા. એ ભિખારી, એ બટેકા વાળા ભિખારી કુણે કહે છે?
લ્યો કરો વાત. અરે ભાઈ, આ ભિખારી ને ભિખારી નહી તો શું રાજા માર રાજા કહું. ઓહો, અરે દીકરી દીકરી રડીશ નહી, દીકરી રડીશ નહી. અરે ગગી રડાય નહી કહું છું, હવે સાની રે સાની રે. હવે બોલ દીકરી, શું કામ રડે છે? ઓહો, જોર ને છગના.